नमस्कार दर्शक मित्रों, एक महत्वना समाचार द्वारका थी। देवभूमि द्वारका जिल्लाना खंभाळिया खाते खेडूतोनी जमीन में बीज पोल उभा करवाने लईने चाली रहेल आंदोलनना चौथा दिवसे खंभाळिया कलेक्टर कचेरी खाते डीम लाइट बल्ब करी सरकारनी नीतिनो विरोध कर्यो। देवभूमि द्वारका जिल्लाना खंभाळिया खाते आज रोज खेडूतोनी जमीन परथी पसार थती वीज लाइन माटेना वीज पोल उभा करवामां आवी रह्या छे, ત્યારે JKTL કંપની દ્વારા ખેડૂતોને તેની જમીનનું પૂરતું વળતર મળ્યું ન હોય તેવો આક્ષેપ કરાયો છે, જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો સ્તર ચોથા દિવસે સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। ખંભાળિયા તાલુકાના તરગણી ગામે આસપાસના 8 જેટલા ગામોના ખેડૂતોએ તાજેતરમાં વિરોધ કર્યો હતો। બાદમાં વડાલિયા સિંહણ ગામે પણ ખેડૂતોએ ખેતરોમાં વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવેલ ખાડામાં બેસી વિરોધ કર્યો હતો, જ્યારે આજરોજ ખેડૂતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વીજ કંપની સામે આંદોલનને ઉગ્ર બનાવ્યું હતું। ખેડૂતો દ્વારા હાથમાં ડીમ લાઇટનો બલ્બ કરીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો। આ આંદોલનમાં સ્થાનિક ખેડૂતો સહિત ખેડૂતના નેતાઓ પણ સાથે રહ્યા હતા। પાલ અંબલિયા, સાગર રબારી તેમજ રાજુભાઈ કરપડા સહિતના આગેવાનોએ પણ ખેડૂતોનો સાથ આપી લડતમાં જોડાયા હતા, ત્યારે સરકાર ઉદ્યોગકારોને ફૂલ અને ખેડૂતોને નજીવું વળતર આપે છે, સાથે જ સરકાર પોતે 312 રૂપિયા પ્રતિ મીટરના ભાવે જમીન વેચે છે અને ખેડૂતોને માત્ર ને માત્ર 70 રૂપિયા પર મીટર જ વળતર આપવા આદેશ કરે છે, ત્યારે વળતર વર્ષ 2017ના પરિપત્ર મુજબ નહીં પરંતુ 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 1885 ટેલિગ્રાફ એક્ટ મુજબ આપવામાં આવે તેવી માંગ સાથે વીજ કંપની સામે રણસિંગુ ફૂંકી આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં આ આંદોલન માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા પર સીમિત નહીં સમગ્ર રાજ્યભરમાં આંદોલન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। દ્વારકા જિલ્લામાં જેટકો અને JKTL કંપની જ્યારે પોતાનું વીજ પોલનું કામ કરીને વીજ પ્રવાહની જે કામગીરી કરી રહી હોય ત્યારે ખેડૂતોને તેનાથી અસંખ્ય નુકસાન જાય છે। ખેડૂતોને જમીન છે એના જે યોગ્ય વળતર મળવું જોઈએ નથી મળતું અને તેમના હક અને અધિકારને ક્યાંક ને ક્યાંક નગણ્ય કરી અને સત્તાધીશો અને કંપનીના ઓફિસરો છે ખેડૂતોને ધમકાવે છે। આજે અમે નવતર પ્રયોગ કરીએ અને ખેડૂતોની જે ડીમ લાઇટ રૂપી જે અવાજ છે અને કંપનીઓનો જે મોટો હાઈલાઇટ જે અવાજ છે એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાઈ જતો હોય એવો ખેડૂતો મહેસૂસ કરી અને ખેડૂત સમાજ છે ડીમલાઇટને એક હાઈલાઇટમાં ભવિષ્યમાં ઊભા થાય એવી રીતના આજે અમે નવતર પ્રયોગ કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમે ભવિષ્યમાં આ જે વીજ પોલો નીકળતી લાઈનો છે જ્યાં જ્યાં કામ ચાલુ થવાનું છે ત્યાં પદયાત્રા કરી અને અમે વિરોધ દર્શાવશું અને ખેડૂતોના હક અને અધિકારને ક્યાંય પણ નુકસાની ન જાય એના માટે અમારી લડત ચાલુ રહેશે। આનાથી પણ નવતર પ્રયોગો કરી સરકારને અને અધિકારીઓને જગાડવાના અમે પ્રયાસો કરશું। તંત્ર છે વહેલી તકે જાગી ખેડૂતોના હક અને અધિકારને જે ડૂબતું છે એને બચાવે એવી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગણી કરી દઈશું। જ્યારે રાજ્ય સરકાર વીજ કંપનીઓને જ્યારે જમીન વેચે છે ત્યારે એ જમીન જિલ્લાની જમીન કિંમત નિર્ધારણ સમિતિ એટલે કે DLPC છે એ પર મીટર 312 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીની કિંમતે રાજ્ય સરકારે જ વીજ કંપનીઓને વેચેલી છે। જ્યારે ખેડૂતની જમીન લેવાની આવે ત્યારે રાજ્ય સરકારે એની કિંમત નક્કી કરે છે માત્ર 70 રૂપિયા પર મીટરના, 20 રૂપિયા પર મીટરના। એટલે રાજ્ય સરકારની નીતિ આનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે ખેડૂતને આપવાની આવે ત્યારે રાજ્ય સરકારની લાઇટ છે એ ડીમ થઈ જાય છે, જ્યારે ઉદ્યોગપતિઓને આપવાનું આવે ત્યારે સરકારની લાઇટ ફૂલ થઈ જાય છે। એટલે સરકારની આ જે આ ડીમફૂલ નીતિ છે એનો વિરોધ કરવા માટે પ્રતિકાત્મક આજે અમે ખેડૂતો બલ્બ હાથમાં લઈ જે ડીમ બલ્બ થતા હતા આ ડીમ બલ્બ હાથમાં લઈ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી। રજૂઆતમાં કલેક્ટરશ્રીનું અમે ધ્યાન પણ દોર્યું કે જેવી રીતે પોલીસ પ્રોટેક્શન એટલે કે કંપનીઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસનો દુરુપયોગ કરે છે, એટલે વાસ્તવિક સ્થળ સ્થિતિ જોઈ અને ત્યાર પછી ત્યાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, ખેડૂતોના વાવ કૂવા એટલે કે જે સ્થાવર મિલકતો છે એ સ્થાવર મિલકતો ઉપરથી જ્યારે વીજ લાઈનો પસાર થતી હોય એનું કોઈ વળતર નથી, વળતરના કોઈ ધારાધોરણ ફિક્સ નથી, આ ધારાધોરણ ફિક્સ કરવામાં આવે અને એના માટે 2017ના પરિપત્રને નહીં પણ 2003નો જે કાયદો છે ઇલેક્ટ્રિસિટી એક્ટનો એને ધ્યાને લેવામાં આવે અને હારે હારે એનાથી આગળ વધીને 1885નો ધ ટેલિગ્રામ એક્ટ છે એને ધ્યાને લઈ અને ખેડૂતને પૂરતું વળતર આપવામાં આવે।
देश आखामां अने खास तो गुजरातमां तमाम जिल्लाओ अने तालुकाओमां जे खानगी पावर प्लांटो अने विंड फार्मो ऊभा थया एने कारणे हाई ट्रांसमिशन वीजळीनी लाइनो पसार थई रही छे। 2003 भारत सरकारे इलेक्ट्रिसिटी एक्ट बनाव्यो, एमां खेडूतने जमीनना भविष्यना उपयोगने ध्यानमां राखीने पूरेपूरुं वळતર આપવાની જોગવાઈ કરેલી છે। ખેતરમાં ઊભેલા તમામ વૃક્ષો અને એની મિલકતોનું વળતર આપવાની જોગવાઈ કરેલી છે। ગુજરાત સરકારે ભારત સરકારના કાયદાને તદ્દન ઉલટાવીને 2017 જીઆર બાર પાડ્યો, જેમાં થાંભલાની જમીન જેટલી વપરાય એના 80% જંત્રીના અને બાકીની જમીનના માત્ર 7.5% વળતર આપવાની જોગવાઈ કરી છે। મોટાભાગના કલેક્ટરો ગુજરાત સરકારના આ જીઆરને આગળ ધરે છે, ભારત સરકારના કાયદાને બાજુમાં રાખે છે અને ખેડૂતોને વળતરમાં અન્યાય કરે છે। અમારો વાંધો વિરોધ આ જીઆર સામે છે। અમે ન્યાયિક રસ્તો અપનાવીને પણ બંધારણથી વિરુદ્ધ કાયદો ન હોઈ શકે અને કાયદાથી વિરુદ્ધ જીઆર ન હોઈ શકે એ ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ જીઆર રદ કરાવવા માગીએ છીએ, અને આ જીઆર રદ થશે તો જ ગુજરાતના ખેડૂતોને વળતરમાં કાયમી ન્યાય મળશે।